તીર્થધામ સોમનાથમાં કઈ જગ્યાએ તમે ફ્રીમાં ભોજન લઈ શકો છો તે પણ અનલિમિટેડ તે આ વિડીયોમાં હું તમને જણાવીશ. નમસ્કાર દોસ્તો, અત્યારે હું છું સોમનાથમાં અને આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે જો તમે સોમનાથ આવો છો તો કઈ જગ્યાએ ફ્રીમાં જમી શકો છો. જી હા, સોમનાથ ટ્રસ્ટની એક સારી જગ્યા છે કે જ્યાં ભાવિકોને સવારે અને સાંજે બે ટાઈમ ફ્રીમાં ભોજન આપવામાં આવે છે. આ જગ્યા ક્યાં આવેલી છે, તમે ત્યાં કેવી રીતે પહોંચી શકો અને ફ્રી જે ભોજન છે એમાં કઈ કઈ વસ્તુઓ છે, કઈ રીતે વસ્તુઓ બને છે, તમામ બાબતો આપણે જાણીશું. તો ચાલો મુલાકાત લઈએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફ્રી ભોજનાલયની. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ સોમનાથ મંદિરની બાજુમાં જ આવેલા સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્નક્ષેત્રમાં કે જ્યાં ભાવિકોને ફ્રીમાં ભોજન આપવામાં આવે છે. તો દોસ્તો, આજે નિઃશુલ્ક પ્રસાદી ભોજન છે ત્યાં આપણે આવી ગયા છીએ. આખો એક કોમન હોલ છે, તેના માટે તમારે એક પરચી લેવાની છે, કોઈ પૈસા નથી દેવાના. આ પરચી એટલા માટે છે કારણ કે જેથી લોકોને કાઉન્ટિંગ રહે કે ભાઈ કેટલા લોકો બપોરે જમે છે, કેટલા લોકો સાંજે જમે છે. હવે એક પરચી લીધા બાદ તમારે આવવાનું છે અહીંયા જ્યાં છે એક કોમન હોલ. જો ઘણા બધા લોકો જમી રહ્યા છે અને એવું નહીં કે નીચે બેસીને, જો પ્રોપર ખુરશી છે, પ્રોપર ટેબલ છે, બરાબર છે. અને જ્યારે તમે પરચી લઈને અહીંયા આવશો ત્યારે અહીંયા કાઉન્ટર છે, કાઉન્ટર પર જે પણ પ્રસાદ જે છે ભોજન ટ્રસ્ટ જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે તે તમામ જો અહીંયા સ્વયંસેવકો છે એની આખી ટીમ છે અને ટીમ જે છે તમને જે પણ તમારે જોતું હશે, જે પણ અવેલેબલ હશે એ વસ્તુ તમને આપવામાં આવશે. અહીંયાથી તમારે થાળી લેવાની છે, વાટકા લેવાના છે. તો આજની વાત કરીએ તો આજે બટેટાનું શાક છે, બે શાક છે, દાળ ભાત છે, રોટલી છે અને સ્વીટમાં છે શીરો. જો રવાનો શીરો છે. તો આ તમામ વસ્તુઓ તમને ફ્રીમાં મળશે, તમારે જેટલું ખાવું એટલું ખાઈ શકો છો અનલિમિટેડ. અને જ્યારે તમે ડીશમાં લઈ લો તમામ વસ્તુઓ ત્યારે તમને યોગ્ય લાગે તે બેસી જવાનું. પંખા પણ ચાલુ છે, બે કાઉન્ટર છે, કયા છે અને ત્યાં છે, અલગ અલગ ખુરશીઓ જે છે રાખવામાં આવી છે. આખો દિવસ બપોર અને સાંજે બંને ટાઈમે થઈ અને 3,000 થી 3,500 જેટલા લોકો જમે છે. અને માન લો કે એક તહેવાર છે, માન લો કે શ્રાવણ મહિનો છે તો કેટલા લોકો જમતા હશે, 6,500 અને 5,500-6,000 ક્યારેક જમી શકે, બરાબર ને. તો જગ્યા તો આ જ છે, આપણે પેલા જે જૂની જગ્યા હતી ઓકે ત્યારે તમે એક્સ્ટ્રા લોકોને પણ જમાડી શકો. ઓકે, તો જુઓ બે અલગ અલગ કાઉન્ટર આપવામાં આવ્યા છે. અને ટાઈમિંગની શું હોય છે આપણે બપોરે? તો 11 થી 3 છે બપોરનો ટાઈમ અને સાંજે 7 થી 11. તમે આ બે ટાઈમમાં તમને જે અનુકૂળ જે તમને લાગતું હોય ત્યારે તમે આવી શકો છો, અહીંયા ભોજન પ્રસાદીનો લાભ લઈ શકો. જુઓ તમે ઘણા બધા લોકો જે છે અત્યારે પ્રસાદીનો લાભ લઈ શકે. આ જગ્યાનું લોકેશન શું કહી શકાય ભૈયા? અને અહલ્યા મંદિર જે છે એની સામે છે, બરાબર. અને સોમનાથ મંદિરથી 200 મીટર થતું હશે, બરાબર ને. સોમનાથ મેઇન જે મંદિર છે ત્યાંથી 200 મીટરના અંતરે આ જગ્યા છે. થોડું તમને દેખાડું કેટલી સ્પેસ છે. અને ખાસ વાત તમને અપીલ પણ છે કે ફ્રી છે એનો મતલબ એવો નથી કે તમે બગાડ કરશો, જેટલું તમારે જરૂર હોય એટલું તમે લેજો. જો આ મોટા ભાગના લોકો છે, 80% લોકો તે બીજા રાજ્યના લોકો છે અને જે ઓછું બજેટ લઈને પણ આવ્યા હોય છે તેમને પણ અહીંયા જમવાનું મળી જાય છે. જો આખી જગ્યા અહીંયાથી આપણે જોઈ લઈએ. અને જો મેનુની વાત કરીએ તો બપોરે શું હોય છે, સાંજે શું કે ચેન્જીસ હોય છે, શું હોય છે? બપોરના બે શાક, રોટલી, દાળ ભાત. ઓકે, બે બપોરે બે શાક, રોટલી, દાળ ભાત અને સ્વીટ. સ્વીટ અને ઓકે સંભારો. અને સાંજે ખીચડી, કઢી, બે શાક, રોટલી અને સંભારો. ખીચડી, કઢી, બે શાક, રોટલી અને સંભારો. બપોરે દાળ ભાત હોય છે, સાંજે ખીચડી, કઢી, એટલું જ ખાલી ચેન્જીસ, બરાબર ને. ઓકે, તો પેલા જ્યારે આપણે પેઇડ હતું ત્યારે કેટલા રૂપિયા લેતા હતા આપણે? 40 રૂપિયા. હવે એ 2 વર્ષ પહેલાંની વાત છે. 2 વર્ષ પહેલાં 40 રૂપિયામાં જે જગ્યાએ જમાડવામાં આવતું હતું એ જ જગ્યાએ એ જ તમામ વસ્તુઓ છે હવે ફ્રીમાં છે. સોમનાથ ટ્રસ્ટનો એક સારો નિર્ણય છે. લગભગ 2 વર્ષથી આ સેવા ચાલુ થઈ ગઈ છે. જો તમે સોમનાથ આવતા હોય અને જો તમને લાગતું હોય કે તમારે પ્રસાદી ફ્રીમાં લેવી છે, આમ તો તમે ઘણી બધી હોટલ પણ છે પણ માની લો કે તમારે આ એક રીતે ભગવાનનો પ્રસાદ પણ છે અને સોમનાથ જે ટ્રસ્ટ છે તેમનું સરાહનીય પગલું પણ છે કે જ્યાં તમે ફ્રીમાં ભોજન લઈ શકો છો. ક્વોલિટી બાબતે કોઈ કચાસ રાખવામાં આવતી નથી. તમામ જે વસ્તુઓ છે એકદમ ક્વોલિટીવાળી વસ્તુઓ હોય છે. તાજા શાકભાજી યુઝ કરવામાં આવે છે, તમામ જે મસાલા લાઇટ મસાલા યુઝ કરવામાં આવે છે જેથી મોટી ઉંમરના લોકો જો ખાય તો તેમને પણ પેટમાં બળે નહીં. આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. ખાસ જે મને આ જગ્યા જે ગમી છે એ સ્વચ્છતા ગમી. જુઓ તમને ઘણા બધા લોકો અત્યારે જમી રહ્યા છે છતાં પણ સ્વચ્છતા એક નંબર છે. સતત આની જે છે સફાઈ કામગીરી થતી હોય છે, પહેલાં પણ થાય છે અને જ્યારે લોકો જમી લેશે ત્યારે પણ થશે. વાસણ જે છે એની પણ પ્રોપર સફાઈ થશે. એટલે આ જગ્યા ઉત્તમ જગ્યા છે સોમનાથ મહાદેવના ભક્તો માટે ફ્રીમાં ભોજન કરવા માટે. જો સંભારો પણ આવી ગયો છે તો આ તમામ વસ્તુઓ છે એનો લાભ તમે લઈ શકો છો. બપોરનો ટાઈમ મેં તમને જણાવી દઉં 11 થી લઈ અને 3 વાગ્યા સુધીનો અને સાંજે 7 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધીનો ટાઈમ જે છે એ દરમિયાન તમે ભોજન પ્રસાદીનો લાભ લઈ શકો છો. અહીંયા સ્વયંસેવકો જે છે એ સતત ખડેપગે હોય છે. અહીંયા ડીશ છે, તમામ વસ્તુઓ તમે જોઈ શકો છો. અને જ્યારે પણ તમે આવો સોમનાથ ત્યારે જે છે સેવાનો લાભ લો અને હરિભજન કરો. અને દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ આજે ફ્રી ભોજનાલય છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત તેના મેગા કિચનમાં. એક સાથે
ઘણા બધા લોકો માટે, એટલે માનીને ચાલો ને કે 5000 લોકો માટે અહીંયા ભોજન બને છે. અલગ અલગ મોટા મોટા જે તપેલાઓ છે ત્યાં સતત ભોજન બનતું હોય છે. જુઓ અહીંયા મોટા મોટા તપેલાઓમાં ભાત ઓલરેડી બની ચૂક્યા છે, અહીંયા પણ ચાલુ છે. અને સામે જે મશીન છે, ઓટોમેટિક મશીન કે જ્યાં રોટલીઓ બની રહી છે, માત્ર તમારે લોટ જે છે તે બનાવી લેવાનો છે. અને ત્યારબાદ જુઓ ઓટોમેટિક રીતે આવા પિંડા જે હોય તેમાંથી બની જશે રોટલી. જુઓ વણાઈ પણ જશે અને શેકાઈ પણ જશે. આખું સરસ મજાનું મશીન છે. જો આવી રીતે રોટલી તૈયાર થઈ જાય છે અને ત્યારબાદ આ ભક્તો જે છે, જે પણ ભાવિકો અહીંયા આવતા હોય છે ભોજનનો લાભ લેવા માટે, એમને પીરસવામાં આવે છે. અહીંયા જે અલગ અલગ સ્ટાફ છે તે સતત જે છે સફાઈની કામગીરી ચાલતી હોય છે. અહીંયા અલગ અલગ શાકભાજી તમે જુઓ કે અહીંયા પણ જુઓ ચોખ્ખાઈનું એવું સરસ મેનું ધ્યાન રાખવામાં આવે છે. બાકી આપણે ઘણા એવા સ્થળો જોયા છે કે જ્યાં ગંદકી હોય છે, પણ અહીંયાની મેઇન ખાસિયત એ છે કે લોકોને ફ્રીમાં ભલે ભોજન કરવામાં આવે, પણ જે ભોજન મળે તે ક્વોલિટીવાળું મળે. જોવા ત્યાં તમામ વસ્તુઓ રાખવામાં આવે છે. શાકભાજી એકદમ તાજા મળે છે, તાજા રાખવામાં આવે છે. બે ટાઈમ માટેના ટમેટા હોય, કોબીજ હોય, દૂધી હોય કે મરચા હોય, દરેક વસ્તુઓ તમને અહીંયા જે જોવા મળે છે એકદમ તાજા હશે. તો આ છે મેગા કિચન, એ જગ્યાનું કે જ્યાં ફ્રીમાં ભોજન કરાવવામાં આવે છે. અને એક તમને તપેલું દેખાડું. તો જુઓ આમાં છે શાક, બરાબર ને? આજે બટેટાનું શાક છે. ઓકે, આ બટેટાનું શાક આમ જોવા જઈએ તો એક સાથે કેટલા કિલોનું શાક હશે આ તપેલામાં? 100 કિલોનું, આ એક ટાઈમ માટેનું છે, બરાબર ને? 100 કિલોનું આ બટેટાનું શાક છે. ત્યારબાદ આપણે એક બીજું પણ તમને દેખાડું. આમાં શું છે? આમાં સેમ એ જ છે, બીજું શાક છે ગલકાનું શાક, એ પણ ક્વોન્ટિટી લગભગ એટલી જ 100 કિલો જેટલી. તો આજે જે બપોરનું જે આપણે જે દિવસે હું આવ્યો છું, આજે શૂટ કર્યો છું, ત્યારે ગલકાનું શાક છે પ્લસમાં અહીંયા બટેટાનું શાક છે, બે શાક બની રહ્યા છે. 100 કિલોના બે છે. સાંજે પણ લગભગ આ જ ક્વોલિટીમાં બનતા હશે ને? ઓકે. તો જો અલગ અલગ જે મેં તમને દેખાડ્યા મોટા મોટા દેગ જે છે ત્યાં આ વસ્તુઓ બને છે. આમાં દાળ છે, બરાબર ને? તો આમાં બની રહી છે દાળ. જો આપણી જે ગુજરાતી દાળ છે એ દાળ બની રહી છે એકદમ, અને આ જ પીરસવામાં આવે છે ભાવિકોને. પીએનજીથી બને છે, બરાબર? જે મુજબ અહીં લખેલું છે કે સોમનાથ મંદિરનો પ્રસાદ હવે પાઇપ્ડ નેચરલ ગેસ. તો આખી જગ્યા તમે જોઈ લીધી, અને આખું જે ભોજનાલય હતું એ પણ મેં તમને દેખાડ્યું. હવે તમારે નક્કી કરવાનું છે જગ્યા કેટલી યોગ્ય છે. તમે જુઓ કે સોમનાથ ટ્રસ્ટ જે પોતાનું નામ છે મંદિરનું, એ મુજબ તેમનું ટ્રસ્ટનું પણ નામ છે, અને આ સેવા પણ એની બેટર છે. હવે જો તમને જે જે મસાલાઓ યુઝ થાય છે જે ભોજનમાં, એ અલગ અલગ મસાલા જુઓ એ આખા એ રાખવામાં આવ્યા છે. જો લગ્ન પ્રસંગમાં જે જે આપણે મસાલાઓ યુઝ કરીએ ને મોટાભાગના, તો એ મસાલાઓ છે. જો તમાલપત્ર ને અલગ અલગ જે પણ જેનાથી સ્વાદ વધે, સુગંધ વધે અને જમવાનું ભાવે, એ મુજબના અલગ અલગ મસાલાઓનો પણ આ યુઝ થાય છે. એવું નહીં કે સાદું ભોજન બનાવી દીધું. હા, એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે વધારે તીખું ના થઈ જાય. મેં તમને કહ્યું તેમ કે ભાઈ મોટી ઉંમરના લોકો હોય એ પણ વ્યવસ્થિત જમી શકે, એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પણ શાક એકદમ સ્વાદિષ્ટ બને એ ખાસ પ્રાયોરિટી અહીંયાની હોય છે. તો દોસ્તો, મને આશા છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સોમનાથ મંદિરની બાજુમાં જ આવેલા આ ફ્રી ભોજનાલયનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જ્યારે પણ તમે સોમનાથ આવો ત્યારે આ પ્રસાદીનો લાભ જરૂર લો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો, કોમેન્ટમાં જય સોમનાથ જરૂર લખજો. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને માની લો કે જો તમે ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો મારા પેજને લાઈક અને ફોલો કરો. જય જય ગરીબ ગુજરાત, જય હિન્દ.